ગત સ્તવન કાર્યક્રમમાં આપણે માથી અનુસાર શુભ સંદેશના 16મા અધ્યાયનો અભ્યાસ પૂરો કર્યો હતો. આજે આપણે 17મા અધ્યાયની 1-27 કલમો જોવા માંગીએ છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને પ્રેમ સંદેશમાં 54 નંબરનું પૃષ્ઠ તમારી સમક્ષ તમે ખુલ્લું રાખજો. હવે અહીં તમે જોશો મિત્ર, તો દિવ્યરૂપ દર્શન એ શીર્ષક નીચે માથી અનુસાર શુભ સંદેશ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં જે પ્રથમ શુભ સંદેશ છે માથી અનુસાર શુભ સંદેશ, એના 17મા અધ્યાયની પ્રથમ 2 કલમોમાં લખવામાં આવ્યું છે કે 6 દિવસ પછી ઈસુ પીતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને લઈને પર્વત પર ગયા. તેઓ જોઈ રહ્યા હતા તેવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું. તેમનો ચહેરો સૂર્યના જેવો પ્રકાશિત થયો અને તેમના વસ્ત્ર પ્રકાશના જેવા શ્વેત બન્યા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ચહેરો સૂર્યના જેવો પ્રકાશિત થયો એવું લખવામાં આવ્યું છે. આ જે પ્રકાશ છે એ તો ઈસુ ખ્રિસ્તની અંદરથી આવતો હતો, બહારથી ઈસુ ખ્રિસ્ત ઉપર પડતો નહોતો. મિત્ર, અહીં મિત્ર હું તમને એ જણાવવા માંગુ છું કે પ્રથમ યુગલ આદમ અને હવાએ પાપ કર્યું એ પહેલા આ પ્રકાશ તેમના વસ્ત્રો સમાન હતો. જ્યારે તેમણે પાપ કર્યું ત્યારે તેમને જણાવ્યું કે તેઓ નગ્ન હતા. આ અગાઉ તેઓ નગ્ન નહોતા. પાપ કર્યા પહેલા તો તેમને આવો પ્રકાશ ઢાંકતો હતો. પાપ કરવાને કારણે આદમ અને હવા પાસેથી એ પ્રકાશ દૂર થઈ ગયો અને એટલે એમની નગ્નતા ઢાંકવા માટે ઈશ્વરે બલિદાન આપીને એમની નગ્નતા ઢાંકી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપને કારણે નગ્ન બનેલા માનવીની નગ્નતા ઢાંકવા ખુદ પોતે બલિદાન બની ગયા મિત્ર, જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે દિવ્ય સ્વરૂપમાં પરિવર્તન થયું એ સ્વરૂપ માનવીને પણ મળે અને માનવી પાસેથી ચાલી ગયેલો એ પ્રકાશ, દિવ્ય પ્રકાશ ફરી પ્રાપ્ત થાય. પરિવર્તન એ બહુ જ અદ્ભુત શબ્દ છે મિત્ર. કોશેટો, તમે જોયો છે કોશેટો કેવા રંગબેરંગી સુંદર પતંગિયામાં પરિવર્તિત થાય છે, ખરું ને? મારું જે આ શરીર છે મિત્ર એ વૃદ્ધ થતું જાય છે, જે અનેક બીમારીઓનું ઘર છે, અને તે એક દિવસ પરિવર્તિત થઈ જવાનું છે, દિવ્ય સ્વરૂપ ધારણ કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન સમયે જે વિશ્વાસી જીવતા હશે તે પણ દિવ્ય સ્વરૂપમાં પરિવર્તિત થઈ જશે. આહાહાહાહાહા, આ કેટલી બધી ધન્ય અને ભવ્ય આશા છે. હવે ત્રીજી કલમ બહુ જ આશ્ચર્યકારક એવી એક વાત જાહેર કરે છે. જુઓ ત્રીજી કલમ, માથી અનુસાર શુભ સંદેશ 17મો અધ્યાય ત્રીજી કલમ. ત્યાર પછી તેઓએ મોશે અને એલિયાને ઈસુની સાથે વાત કરતા જોયા. તેથી પિતરે ઈસુને કહ્યું, પ્રભુ આપણે અહીં રહીએ એ સારું છે. હવે મોશે એ તો ઈશ્વરના નિયમનો પ્રતિનિધિ હતો, જ્યારે એલિયા એ તો ઈશ્વરના સંદેશવાહકોનો પ્રતિનિધિ હતો. મોશે મૃત્યુ પામ્યો હતો અને એલિયા આ દુનિયામાંથી અગ્નિરથ ઉપર સવાર થઈને ઉપર ઊંચકાઈ ગયો હતો. આ મોશે અને એલિયા ઈસુ ખ્રિસ્ત સાથે યરૂશાલેમમાંના તેમના મરણની વાત કરતા હતા. ઈસુ ખ્રિસ્તના મરણની સાક્ષી ઈશ્વરના નિયમો એટલે કે મોશેનું નિયમશાસ્ત્ર અને પ્રબોધકો આપે છે. હવે ચોથી કલમ આપણને જણાવે છે મિત્ર કે પિતર કહે છે પ્રભુ ઈસુને કે પ્રભુ આપણે અહીંયા રહીએ એ સારું છે, એક તમારા માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે, એમ 3 તંબુઓ હું બનાવીશ. આપણે જોઈએ છીએ મિત્ર, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય સિમોન પિતર બોલવાની એક પણ તક જવા દેતો નથી. જવા દે છે ના, પિતર માટે તો દરેક પ્રસંગ જીભનો ઉપયોગ કરવા માટે હતો. ઊંચો નીચો થઈને પિતર બોલતો હશે, પણ મોટા ભાગે તો એની વાત ખોટી જ ઠરતી હતી 50માના દિવસ પહેલાં. અલબત્ત અહીં પણ આપણે જોઈએ છીએ મિત્ર, તો પિતર ખોટી જ વાત કરે છે. એણે ખરેખર તો શાંત રહેવાની જરૂર હતી. આ પિતર ઈલિયા અને મોશેને ઈસુ ખ્રિસ્તના સ્તરે મૂકે છે અને એટલે આપણે જોઈશું મિત્ર, તો ઈશ્વર પોતે પિતરને ઠપકો આપે છે. 5મી કલમ જુઓ, ઈસુ વાત કરતા હતા એવામાં એક તેજોમય વાદળે તેમના પર છાયા કરી અને તેમાંથી વાણી સંભળાય, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો. ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આ ઈશ્વર પિતાની સાક્ષી છે મિત્ર. પ્રકટીકરણની બાબતમાં ઈસુ ખ્રિસ્ત અંતિમ સત્તાધારી છે.
મોશે, ઇલિયા અને અન્ય પ્રબોધકો જે કહેતા હતા એ ખરેખર અદ્ભુત હતું, પરંતુ ઈસુ ખ્રિસ્ત તો પોતે જ ઈશ્વરની વાણી હતા. ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સંપૂર્ણ અને અંતિમ પ્રકટીકરણ રૂપે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. મિત્ર, હવે ઈશ્વર પિતાનું આ મહાન નિવેદન તમે ધ્યાનમાં લો. ઈસુ ખ્રિસ્ત વિશે ઈશ્વર પિતા ઘોષણા કરે છે કે આ મારો પ્રિય પુત્ર છે, એના પર હું પ્રસન્ન છું, એનું સાંભળો. તમે મિત્ર તમારા સંબંધમાં ઈશ્વરની આવી વાણી સાંભળી છે, જેમાં ઈશ્વર તમારા વિશે એમ કહેતા હોય કે આ વ્યક્તિ પર હું પ્રસન્ન છું? ઈશ્વરે તમારી આવી પ્રશંસા કરી છે મિત્ર? જો કે મારા વિશે પણ ઈશ્વરે આવી વાત કરી નથી. ઈશ્વરે એમના પુત્ર ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈના વિશે પણ આવી વાત નથી કરી, માત્ર ઈસુ ખ્રિસ્ત વિશે જ આવી વાણી ઉચ્ચારી છે. માત્ર ઈસુ ખ્રિસ્ત એક જ એવી વ્યક્તિ હતા મિત્ર અને છે, જે ઈશ્વરને પ્રસન્ન કરશે. તમે અને હું મિત્ર, જો ઈસુ ખ્રિસ્ત સાથે વિશ્વાસ દ્વારા જોડાઈશું નહીં ને, તો તમે કે હું ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરી શકીશું જ નહીં. આપણે જ્યારે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણું સ્થાન વિશ્વાસીઓ સાથે થાય છે. ઈસુ ખ્રિસ્ત એક જ એવા છે મિત્ર, જેનામાં ઈશ્વર પ્રસન્ન થયા, અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાના કારણે ઈશ્વરને પ્રિય બનીએ છીએ. હવે જે રીતે સિનાઈ પર્વત ઉપર ઈશ્વરે ઉચ્ચારેલી વાણીએ ઈશ્વરના નિયમને અધિકારયુક્ત ઠરાવ્યો હતો, એ જ પ્રમાણે અહીં આ પર્વત ઉપર ઈશ્વરની વાણી ઈસુ ખ્રિસ્તના શબ્દોને અધિકારયુક્ત ઠરાવે છે. આપણને દેખાય છે કે ઈસુ ખ્રિસ્ત એક શહીદ કરતા, એક મહાન ગુરુ કરતા, એક સમાજ સુધારક કરતા કંઈ કેટલાય ગણા વિશેષ તો ઈશ્વરના પુત્ર હતા. માણસ જ્યારે આ સનાતન સત્ય સમજે છે ત્યારે આ સત્ય પ્રત્યે એકમાત્ર જો કોઈ યોગ્ય પ્રતિભાવ હોય તો તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આરાધના અને ભક્તિ છે. મિત્ર, માણસને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાચી સમજણ મળે છે ત્યારે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થઈ જાય છે. વારું, આપણે હવે આગળ 6-8 કલમો જોઈએ. તમે મારી સાથે સાથે માથે અનુસાર શુભ સંદેશના 17મા અધ્યાયની 6-8 કલમો જુઓ. અહીં લખ્યું છે કે આ વાણી સાંભળીને શિષ્યો ગભરાઈ ગયા ને જમીન પર ઢળી પડ્યા. ઈસુએ આવીને તેઓને સ્પર્શ કર્યો અને કહ્યું, ઉઠો, ગભરાશો નહીં. તેથી તેઓએ ઊંચે જોયું તો ઈસુ સિવાય બીજા કોઈને જોયા નહીં. મિત્ર, તમારે જીવન માટે કોઈ નિયમ કે કોઈ સૂત્ર જોઈએ છીએ તો માત્ર ઈસુ ખ્રિસ્ત, એ નિયમ, એ સૂત્ર હું તમને આપવા માંગુ છું. ઈસુ ખ્રિસ્ત સત્તાધીશ છે, ઈસુ ખ્રિસ્ત અધિકારયુક્ત છે, ઈસુ ખ્રિસ્ત પોતે જ સત્તા છે, ઈશ્વરની સત્તા. હું માનું છું મિત્ર કે તમે આ શબ્દો નોંધી લેશો, તમારા પ્રેમ સંદેશ નામના પુસ્તકમાં નોંધી લો. માત્ર ઈસુ ખ્રિસ્તના આ શબ્દો આપણને બહુ જ મહાન, બહુ જ ઉત્તમ નિયમ કે સૂત્ર આપે છે. હવે 9મી કલમ જુઓ. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કેવી સૂચના આપે છે? 9મી કલમમાં તેઓ પર્વત ઉપરથી ઉતરતા હતા ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી, માનવ પુત્ર મરણમાંથી સજીવન ન થાય ત્યાં સુધી આ દર્શન વિશે કોઈને કહેશો નહીં. આપણને પ્રશ્ન થાય મિત્ર કે પુનરુત્થાન સુધી આ દર્શનની વાત કેમ ના કરી શકાય? શા માટે પુનરુત્થાન પછી આ દર્શનની વાત કરવી? એનું કારણ એ છે મિત્ર કે ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો આ એક ભાગ છે. આ દર્શન જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત ખરેખર કોણ છે. ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વરનું સંપૂર્ણ હલવાન છે. 3-3 વર્ષ સુધી એમની ચકાસણી થઈ છે અને આ સમયે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીના પાપનો દંડ ભરપાઈ કરવા ક્રુસ તરફ આગળ વધી રહ્યા છે. તમે સમજ્યા મિત્ર? ઈશ્વરને કોઈ પણ પ્રકારની ખોડ ખાપણ વગરના સંપૂર્ણ હલવાનની જરૂર હતી. ઈસુ ખ્રિસ્ત નિષ્કલંક હતા, નિષ્પાપી હતા, પાપરહિત હતા, અને એટલે ઈસુ ખ્રિસ્ત એકલા જ એવા છે જે માનવજાતની અવેજીમાં મૃત્યુ પામી શકે, માનવીને બદલે માનવીના પાપનો દંડ ભરપાઈ કરી શકે. ઈસુ ખ્રિસ્ત એમના સંપૂર્ણ મનુષ્યત્વમાં દિવ્ય સ્વરૂપમાં પરિવર્તન પામ્યા, અને એટલે મિત્ર એટલે ઈસુ ખ્રિસ્ત માનવી માટે એકમાત્ર અને ભવ્ય આશા છે. 10મી કલમ આગળ કહે છે, ત્યાર પછી શિષ્યોએ ઈસુને પૂછ્યું, નિયમશાસ્ત્રના શિક્ષકો શા માટે કહે છે કે ઇલિયાએ પ્રથમ આવવું જોઈએ?
ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યને શો જવાબ આપે છે આ પ્રશ્નનો? જુઓ, 11મી કલમ ઈસુએ જવાબ આપ્યો, એલિયા ખરેખર પ્રથમ આવે છે અને તે બધી બાબતો તૈયાર કરશે. આ વિધાન બહુ જ નોંધપાત્ર છે. માલાખી પ્રબોધકના પુસ્તકમાં જે કહેવામાં આવ્યું હતું તેને ઈસુ ખ્રિસ્ત સાચું ઠેરવે છે. હવે 12મી કલમ જુઓ. 12મી કલમમાં લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે પોતાના શિષ્યોને, પણ હું તમને કહું છું કે એલિયા હકીકતમાં આવી ગયો છે, પણ લોકો તેને ઓળખી શક્યા નથી. તેઓએ તો તેની સાથે મન ફાવે તેવું વર્તન દાખવ્યું છે, માનવ પુત્રને પણ તેઓ તેમ જ કરશે. બાપ્તિસ્મા કરનાર યોહાને એલિયાની જેમ મિત્ર પાપ તરફ ખુલ્લે આમ આંગળી ચીધી હતી અને લોકોને ઈશ્વરગમ વાળ્યા હતા. માલાખી પ્રબોધકે તેમના 4:5 કલમમાં આગાહી કરી હતી કે ઈસુ ખ્રિસ્ત પહેલા એલિયા જેવો પ્રબોધક આવશે, અને એટલે 13મી કલમ કહે છે કે ત્યારે શિષ્યો સમજ્યા કે તે તેમની સાથે બાપ્તિસ્મા કરનાર યોહાન વિશે વાત કરે છે. આગળ તમે જુઓ, વિશ્વાસનો વિજય એવું શીર્ષક છે, અને એ શીર્ષક નીચે 14-16 કલમોમાં લખવામાં આવ્યું છે કે તેઓ લોકો પાસે આવ્યા. ત્યારે એક માણસ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો અને નમન કરીને કહ્યું કે પ્રભુ, મારા પુત્ર ઉપર તમે દયા કરો, એને વાયનું દર્દ છે અને ભયંકર ફીટ આવે છે, તેથી તે ઘણીવાર અગ્નિમાં કે પાણીમાં પડી જાય છે. હું તમારા શિષ્યો પાસે તેને લાવ્યો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નથી. આપણને સમજાય છે મિત્ર કે ઈસુ ખ્રિસ્તના ધ્યાન ઉપર લાવવામાં આવેલા કિસ્સાઓમાં આ કિસ્સો સૌથી વધારે ખરાબ કિસ્સો છે. એ પરિસ્થિતિ દુઃખદ પણ હતી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો નાકામયાબ નીવડ્યા હતા. એક માણસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીને કહેવું પડ્યું કે પ્રભુ, હું મારા દીકરાને તમારા શિષ્યો પાસે લાવ્યો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં. હવે જુઓ, 17મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવો ઉત્તર આપે છે. ઈસુએ જવાબ આપ્યો, ઓ અવિશ્વાસી અને આડા લોકો, ક્યાં સુધી મારે તમારી સાથે રહેવાનું છે? ક્યાં સુધી મારે તમારું ચલાવી લેવું? ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને સાજા કરવાનો અધિકાર આપ્યો હતો, તમને યાદ છે મિત્ર? પણ ઈશ્વરના સામર્થ્યનો ઉપયોગ કરતા હજી એમણે શીખવાની જરૂર હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? છોકરાને મારી પાસે લાવો. ઈસુ ખ્રિસ્ત સર્વસમર્થ ઉત્તમો ઉત્તમ ડોક્ટર છે મિત્ર. જો તમે બીમાર છો મિત્ર, શારીરિક રીતે, માનસિક રીતે કે આત્મિક રીતે, તો તમે તમારો કેસ ઈસુ ખ્રિસ્તના હાથમાં સોંપી દો. ઈસુ ખ્રિસ્ત તમને અવશ્ય સાજા કરશે. 18મી કલમમાં આપણે જોઈએ છીએ તો લખ્યું છે કે છોકરાને મારી પાસે લાવો, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. ઈસુએ દુષ્ટ આત્માને હુકમ કર્યો, તેથી તે છોકરામાંથી નીકળી ગયો અને તે જ ક્ષણે છોકરો સાજો થયો. ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને ઠપકો આપ્યો અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુષ્ટ આત્માને ભૂતને ધમકાવ્યો. દુષ્ટ આત્મા વળગેલો કદાચ આ અત્યંત કપરો કેસ હતો. હવે આગળ 19 અને 20 કલમો આપણને જણાવે છે, ત્યાર પછી ખાનગીમાં શિષ્યો ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા અને પૂછ્યું, શા માટે અમે તે દુષ્ટાત્માને કાઢી શક્યા નહીં? ઈસુએ જવાબ આપ્યો, તમારા અલ્પ વિશ્વાસને લીધે. હું તમને સાચે જ કહું છું, જો તમારામાં રાઈના દાણા જેટલોય વિશ્વાસ હોય તો તમે આ પર્વતને કહી શકશો, અહીંથી ત્યાં ચાલ્યો જા અને તે ચાલ્યો જશે. એ રીતે તમે સર્વ કંઈ કરી શકશો. શિષ્યો દુષ્ટાત્માને ભગાડવા અસમર્થ હતા અને શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે કે શા માટે અમે અસમર્થ રહ્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોમાં વિશ્વાસની ઉણપ તરફ આગળ ચીધે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોમાં વિશ્વાસની જે ઉણપ હતી ને, એ ઉણપ તરફ આગળ ચીધે છે. પરંતુ પહાડ જેવી મોટી સમસ્યાને ખસેડવા માટે આપણો વિશ્વાસ નહીં મિત્ર, પણ ઈશ્વરનું સામર્થ્ય કામ લાગે છે. પરંતુ એમ થાય એ માટે વિશ્વાસની હાજરી તો અનિવાર્ય છે. કદાચ શિષ્યોએ પોતાની તાકાતથી દુષ્ટાત્માને પકડવાનો પ્રયત્ન કર્યો હશે, ઈશ્વરના સામર્થ્યથી નહીં. હવે વાસ્તવિકતા એ છે મિત્ર કે જો ઈશ્વર આપણી સાથે હોય તો રાઈના દાણા જેટલો પણ સૂક્ષ્મ વિશ્વાસ આપણામાં હોય તો એ વિશ્વાસમાં તો ભારે તાકાત હોય છે. ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે જો આપણને એમ લાગે કે આપણે નબળા છીએ,
કે અમુક બાબત આપણી તાકાત બહારની છે તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના આપણા વિશ્વાસને માપવો જોઈએ મિત્ર, અને ખાતરી કરવી જોઈએ કે આપણે આપણી તાકાત ઉપર નહીં પણ પરિણામ મેળવવા માટે ઈશ્વરના સામર્થ્ય ઉપર ભરોસો રાખીએ છીએ. પહાડ જેટલી મોટી સમસ્યાનો સામનો કરતી વખતે આપણે આપણી આંખો પહાડ ઉપરથી ખસેડી લઈને વધારે વિશ્વાસ મેળવવા માટે ઈસુ ખ્રિસ્ત તરફ જોવાની જરૂર હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યને કહ્યું કે તમે સર્વ કંઈ કરી શકશો, એટલે કે ઈશ્વરની ઈચ્છામાં હોય તે બધું જ તમે કરી શકશો. ઈશ્વરની તો ઈચ્છા હતી જ કે દુષ્ટાત્મા વળગેલા છોકરામાંથી દુષ્ટાત્મા દૂર થાય, પણ શિષ્યોના અલ્પ વિશ્વાસને કારણે શિષ્યો એ કાર્ય કરી શક્યા નહીં. 21મી કલમ આપણને જણાવે છે કે ફક્ત પ્રાર્થના અને ઉપવાસથી જ આ પ્રકારના દુષ્ટાત્માને કાઢી શકાય છે, બીજા કશાથી નહીં. ઈશ્વરના કાર્ય માટે તમે જોયું મિત્ર, ઉપવાસ સહિતની પ્રાર્થનાનું કેટલું બધું મહત્વ છે. હવે આપણે જોઈએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી વાર પોતાના મરણ અને પુનરુત્થાનની ઘોષણા કરે છે. 22 અને 23 કલમો જુઓ. ઈસુના મરણની બીજી આગાહી એ શીર્ષક નીચે 22 અને 23 કલમમાં લખ્યું છે કે જ્યારે બધા શિષ્યો ગાલિલમાં એકત્રિત થયા ત્યારે ઈસુએ તેઓને કહ્યું, માનવ પુત્રની ધરપકડ થવાની તૈયારી છે, તેઓ તેને મારી નાખશે પણ ત્રીજે દિવસે તેને મરણમાંથી સજીવન કરવામાં આવશે. આ સાંભળીને શિષ્યો ઘણા દુઃખી થયા. ફરી એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મરણ અને સવિશેષતો પોતાના સજીવન થવાની વાત પોતાના શિષ્યોના ધ્યાન ઉપર લાવે છે. કદાચ શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દોનો પૂર્વાર્ધ સાંભળ્યો હોય જેથી એ લોકો દુઃખી થઈ ગયા હોય. શિષ્યો સમજી શક્યા નહીં કે મુશ્કેલી ભર્યા યરુશાલેમમાં ઈસુ ખ્રિસ્ત ફરીથી શા માટે જવા માંગે છે. હજી સુધી ઈસુ ખ્રિસ્તના શિષ્યો ઈસુ ખ્રિસ્તના મરણ અને ફરી સજીવન થવાનો મર્મ પૂરેપૂરો સમજ્યા નથી મિત્ર, નથી સમજ્યા હજી સુધી. આગળ આપણે જોઈએ તો મંદિરનો કર એવું શીર્ષક છે અને એ શીર્ષકની નીચે 24મી કલમમાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યો કાપરનાહુમમાં આવ્યા ત્યારે મંદિરનો કર ઉઘરાવનારા માણસો પિતર પાસે આવ્યા અને પૂછ્યું, તમારા ગુરુ મંદિરનો કર ભરે છે કે નહીં? પિતરે જવાબ આપ્યો, જરૂર, કેમ નહીં. હવે બાઇબલમાં જૂના કરારનો વિભાગ છે ને મિત્ર, એમાં નિર્ગમનના પુસ્તકના 30મા અધ્યાયની 11 થી 16 કલમો પ્રમાણે દરેક યહૂદી પુરુષે મંદિરની જાળવણી માટે મંદિરનો કર ભરવો પડતો. હવે 25મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના પટ શિષ્ય સમાન પિતરને એક પ્રશ્ન પૂછે છે. જુઓ 25મી કલમ. પિતર ઘરમાં ગયો. ઈસુ ખ્રિસ્તે પૂછ્યું કે પિતર, તારું શું મંતવ્ય છે? આ દુનિયાના રાજાઓને કરવેરા અને જકાત કોણ આપે છે? શું દેશના નાગરિકો કે પછી પરદેશીઓ? આપણે જોઈએ છીએ મિત્ર, તો આ કલમ પ્રમાણે વ્યવહારમાં ખરેખર કર તો પરદેશીઓ ભરતા હતા. 26મી કલમ પ્રમાણે પિતરે જવાબ આપ્યો, પરદેશીઓ. ઈસુએ કહ્યું, તો પછી એનો અર્થ એ થાય કે નાગરિકોએ કર ભરવો ન જોઈએ. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરને એ સમજાવવા માગે છે મિત્ર કે જે રીતે રાજવી કુટુંબ કર ભરવામાંથી બાકાત રહે છે એ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર તરીકે મંદિરનો કર ભરવા માટે બંધાયેલા નથી. એમ છતાં હવે તમે જુઓ 27મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે. 27મી કલમ. પણ આપણે આ લોકોની લાગણી દુભવવી નથી, તેથી સરોવર કિનારે જા, ગલ નાખ, ને જે પહેલી માછલી પકડાય તેના મુખમાંથી રૂપાનો સિક્કો મળશે, તેનું મૂલ્ય મારા અને તારા બંને માટે મંદિરનો કર ભરવા જેટલું છે, તે લઈને આપણે કર ભરી દે, તે લઈને આપણો કર ભરી દે. કર ભરવા માટેના નાણાં મેળવવાની પ્રભુ ઈસુ ખ્રિસ્તની પદ્ધતિ આપણને આશ્ચર્યકારક લાગે છે, નવીન લાગે છે. પણ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રદર્શિત કરે છે મિત્ર કે પ્રથમ માનવ આદમે જે ગુમાવી દીધું હતું એ બધું જ એમણે પાછું મેળવ્યું છે. સૃષ્ટિ, એના જળચર પ્રાણી સુદ્ધા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન છે. માછલી અને પિતર બંને ઈસુ ખ્રિસ્તની આજ્ઞા પ્રમાણે કરે છે. હું માનું છું મિત્ર કે ઈશ્વરે પ્રથમ માનવ આદમને સમગ્ર સૃષ્ટિ ઉપર એવો જ અધિકાર આપ્યો હતો, પણ આદમે પાપમાં પતિત થઈને પોતાનો આગવો અધિકાર ખોઈ નાખ્યો. તમે અને હું પણ મિત્ર વાણીથી, વર્તનથી, વિચારથી પાપ કરી કરીને આપણો જે આત્મિક અધિકાર છે એ સંપૂર્ણપણે ગુમાવી દઈએ છીએ.
પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનીએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે અને આપણા વતી આપણે જે ગુમાવી દીધું છે એ પ્રાપ્ત કરે છે, સિદ્ધ કરે છે. પાપના કારણે આપણે ઈશ્વર સાથેનો સંબંધ તોડી બેઠા, પાપના કારણે આપણે સ્વર્ગમાં જવાનો હક ખોઈ બેઠા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર તમારા અને મારા પાપનો દંડ ભરપાઈ કરીને સ્વર્ગમાં જવા માટે આપણને લાયક ઠેરવ્યા. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીએ તો. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો? તમારા પાપોના બંધનમાંથી, તમારા દુષ્કર્મોના બંધનમાંથી શું તમે મુક્તિ પ્રાપ્ત કરી છે ઈસુ ખ્રિસ્તને શરણે આવીને? જો નથી કરી મિત્ર, તો આજે જ અને અત્યારે જ ઈશ્વર તમને એ તક આપવા માગે છે. તમે ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વરના બાળક બની શકો છો, તમારા પાપોની માફી પ્રાપ્ત કરી શકો છો અને સ્વર્ગમાં જવાને માટે લાયક ઠરી શકો છો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.